ગુજરાતને નામદાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જેવા ઉચ્ચ કોટીના આદર્શ સંત કહી શકાય એ પ્રકારના રાજ્યપાલ શ્રી પ્રાપ્ત થયા છે. મહારાષ્ટ્રની અંદર ડૉક્ટર સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતીના સંદર્ભમાં એક અભિયાન ચલાવી રહ્યા છે અને સમગ્ર દેશમાં હિન્દુસ્તાનના ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશા તરફ વળે માનવી અને જીવ માત્ર માટે હવે પ્રાકૃતિક ખેતી એક જ ઉપાય પૂછ્યો છે. રાસાયણિકો અને જંતુનાશકો આ બધી બાબતોમાંથી હવે ઉપર ઉઠીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. ધરામાં નિપજાવવાની જે શક્તિ છે એ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે અને રોગ અને રાસાયણિકનું એટલું બધું પ્રમાણ ધરતીના કણની અંદર આવતું જાય છે જેને લીધે સાત્વિકતા હણાતી જાય છે. આવા સંજોગોમાં પ્રાકૃતિક કૃષિ તરફ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી પ્રસ્થાન કરી રહી છે. આ વર્ષે બજેટની અંદર પણ અમે નાણાકીય જોગવાઈ કરીએ છીએ. એટલું જ નહીં, ડૉક્ટર સુભાષ પાલેકર આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગયા વર્ષે લગભગ અમે રાજ્યના બધા જ જિલ્લાઓમાં 33 જિલ્લાઓમાં સુંદર મજાનું એક આયોજન કર્યું. 7 દિવસ માટે આના સંદર્ભમાં ખેડૂતો જાગૃત થાય, અવેર થાય, શૈક્ષણિક રીતે પ્રશિક્ષિત થાય એ માટેનો એક સેમિનાર રાખ્યો હતો અને સમગ્ર બધા જ જિલ્લાઓમાં 7 દિવસ માટે રાખેલા કાર્યક્રમમાં 27,000 થી 28,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એનો અભ્યાસ કર્યો અને ડૉક્ટર સુભાષ પાલેકરજી પણ એ કાર્યક્રમમાં માર્ગદર્શન કરવા માટે આપણી વિનંતીથી બધાયરા. એટલું જ નહીં, નામદાર રાજ્યપાલશ્રીનું પણ સતત ને સતત માર્ગદર્શન રહ્યું અને એને લીધે ગુજરાતે હવે પ્રાકૃતિક ખેતીનો પથ છે એ અપનાવ્યો છે. મને શ્રદ્ધા છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળીને ગુજરાતની બંજર થતી જમીનને ફરીથી સાત્વિકતા બક્ષશે. એટલું જ નહીં પરંતુ જીવ માત્ર માટે, માત્ર મનુષ્ય નહીં પરંતુ જીવ માત્ર માટે પ્રાકૃતિક ખેતી એક ઐશ્વર્ય કાર્ય છે એમ માનીને સ્વીકારશે.